डेस्टिनेशन आणंद सत्यनी साथे। आज रोज आणंद बोरसो जीटुड़िया रोड पर एमवी पेट्रोल पंप नो शुभारंभ करवामां आव्यो। आ प्रसंगे झगड़िया धारासभ्य श्री छोटूभाई वसावा बीटीपी ना प्रमुख अतिथि तरीके उपस्थित रहीने पेट्रोल पंप नी रिबीन कापीने शुभारंभ करवामां आव्यो हतो। महेशभाई ना कहेवा मुजब तेना पिताने एक स्वप्न हतुं जे आजे साकार थयुं छे। साथे साथे आजे तेमना बन्ने बाळकोना नामथी आ पेट्रोल पंप शुरू करवामां आव्यो छे अने तेवा फूलका मित अने વ્યુમનો પણ આજે જન્મદિવસ હોય તો આ પ્રસંગે સૌને હર્ષની લાગણી પ્રસરી હતી। આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે પલક સાહેબ શ્રી સુરેશભાઈ ઠાકોર વસાવા અને રમેશભાઈ ઠાકોર વસાવા આણંદ મ્યુનિસિપલ કાઉન્સિલર મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહીને પેટ્રોલ પંપનું શુભારંભ કરાવ્યું હતું। આજે હું આણંદમાં એટલા માટે આવ્યો છું કે અમારા જે પરિવાર છે, અમારા જે જમાઈ છે, અમારી દીકરી છે, એના બે દીકરાનો જન્મદિવસ હતો અને એમના નામે જે પેટ્રોલ પંપ જે બનાવ્યો છે એનું ઉદ્ઘાટન હતું। મને ખૂબ આનંદ થયો કે અમારા પરિવારની અંદર પણ આવી રીતના ધંધામાં પેટ્રોલિયમ જે બાબતો છે એની અંદર આવીને અમારા લોકો જે જોડાયા છે એટલે મને ખૂબ આનંદ છે। અને બીજી વાત કરું રાજકીય વાત, કારણ કે હું ધારાસભ્ય છું, રાજકીય માણસ છું અને પાર્ટીનો વડો પણ છું બીટીપીનો, એટલા માટે રાજકીય વાત પણ કરવી પડે કે આ દેશ જે રીતના ચલાવે છે અત્યારે બીજેપી પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી, આ દેશનું એમને નખો દ્વાર દીધું છે અને જે ખાનગીકરણ કરી દીધું છે આ દેશનું, એનાથી પ્રજાને બહુ મોટું નુકસાન છે। લોકતાંત્રિક જેવો આ દેશ રહેવા નથી દીધો, ખાનગીકરણ કરી દીધું છે, એનાથી બધી પ્રજા દુઃખી થવાની છે, એમાં કોઈને ફાયદો થવાનો નથી બિલકુલ પણ। આ જાતનું જે પરિસ્થિતિ દેશમાં પેદા કરી છે એનો સામનો કરવા માટે બધાએ હવે ભેગા થવું પડશે। ઈવીએમથી જે ચૂંટણી જીતીને આજે જે મોજ કરે છે, લૂંટે છે દેશને, હવે લોકોએ ભેગા થઈ ઈવીએમનો વિરોધ કરવો પડશે, નહીં તો આ દેશ બરબાદના રસ્તે પહોંચી જશે, પહોંચી જ ગયો છે। કિસાનો આજે 4 મહિનાથી આંદોલન કરે છે, એમની પણ વાત સાંભળવા તૈયાર નથી। આ જાતનું તંત્ર આ દેશમાં ચાલે છે એ તદ્દન ખોટું છે, આવું ચલાવવું નહીં જોઈએ। હું કહું છું તમે 5 વર્ષમાં 2 વર્ષમાં જોજો, અમારી પાર્ટી એટલી આગળ નીકળી જશે કે એનો કોઈ જવાબ નહીં રહેશે। જાહેર જનતાને એટલા માટે કહું છું કે બધાએ ભેગા થઈને આનો વિરોધ કરો, જે પરિસ્થિતિનું સર્જન કર્યું છે, આજે બેરોજગારી એટલી બધી છે દેશની અંદર, ગુજરાતની અંદર, ગામડાઓની અંદર, શહેરની અંદર, એનો કોઈ જવાબ નથી, એનો સામનો કરવા માટે રોડ પર લોકોએ આવવું પડશે। Subscribe now and press the bell icon. Never miss an update.